नमस्कार दर्शक मित्रों, ओस्कार न्यूज चैनल में आपनुं स्वागत छे। समाचार में वात करिए तो वडोदरामां गोल्डन चौकड़ी खाते ऑल इंडिया ट्रांसपोर्ट वेलफेर एसोसिएशन और वेपारी संस्था सीएटी द्वारा ई वे बिल जीएसटी सरल बनावा माटे हड़ताल करवामां आवी रही छे। वडोदरामां जे टायरो छे ते थंभी गया होय अत्यारे तेओ द्वारा एक ज मांगणी करवामां आवी रही छे के जीएसटी ने सरल बनावामां आवे। वारंवार घणी वखत रजूआत करवामां आवी, घणा महिनाओथी रजूआत करवामां आवी, तेम छतां આંખ આડા કાન કરવામાં આવ્યા છે। આજ દિન સુધી કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી, કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, જેને લઈને આ હડતાળ છે તે કરવામાં આવી રહી છે। આંદોલનનો જે શસ્ત્ર છે તે કામ્યો છે, અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે, સાથે માસ્કનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર વિશાલ બારોટ, વડોદરા। જી સર, આ તમે આજે વિરોધ કર્યો છે, ક્યાં કર્યો છે, શાના માટે કર્યો છે? આજે સંપૂર્ણ ભારતની અંદર અમારી ટ્રાન્સપોર્ટ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન અને વેપારીઓની જે સંસ્થા છે કેટ, એટલે કે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, એમના દ્વારા જીએસટીના અને ઈવે બિલના ખોટા કાયદાનો વિરોધમાં એક દિવસના સ્વૈચ્છિક વેપાર બંધનું આહ્વાન કરવામાં આવેલું છે, જેને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનએ સ્વૈચ્છિક સમર્થન આપેલું છે। ઈવે બિલની અંદર એવી ઘણી બધી જોગવાઈઓ છે કે જે ન્યાયતંત્રની પ્રણાલીની વિરુદ્ધમાં કામ કરે છે। ચોરોને સજા કરો, ટેક્સ ચોર અમારા દેશના દુશ્મન છે અને ટેક્સ ચોરોને દંડ થાય એમાં અમે દેશની સરકારની સાથે છીએ, પરંતુ વ્યવસાય જ્યારે અમે કરીએ છીએ ત્યારે નાની મોટી જે ટેકનિકલ ભૂલો થતી હોય, જેમ કે ઈવે બિલની અંદર એક પાર્ટ બી અપડેટ કરવાની જોગવાઈ છે, જેની અંદર જો અમારે કોઈ ગાડી નંબર લખવામાં ભૂલ થઈ જાય, રસ્તામાં જ્યારે વાહન જતું હોય તો ઈવે બિલ એક્સપાયર ના થવું જોઈએ એવી બી એની અંદર જોગવાઈ છે, અને 200 કિલોમીટર ડ્રાઈવર ફરજિયાત એક જ દિવસમાં ગાડી દોડાવવી પડે એવી બી જોગવાઈઓ છે, જેમાં રજાનો દિવસ હોય, જાહેર રજાનો દિવસ હોય, ગાડી બગડી જાય, એક્સિડન્ટ થઈ જાય, ડ્રાઈવરની તબિયત બગડી જાય, એવા ઘણા બધા કારણો છે જેની લીધે કદાચ પાર્ટ બી એક્સપાયર થઈ જાય તો અમે અપડેટ ના પણ કરી શકીએ, પણ ના કરી શકીએ અથવા વાહન નંબર ખોટો લખાઈ જાય એનો મતલબ એવો નથી કે એ બધો માલ ટેક્સ ચોરીવાળો છે। પાકો બિલ જોડે હોય, માલ જોડે, એની ચકાસણી કરીને, ખરાઈ કરીને, ભૂલ એ ભૂલ છે એ આપણે ફલિત થાય છે, સાબિત થાય છે, તેમ છતાં પણ કાયદાની જોગવાઈઓનો આધાર બનાવીને ચોરી અને ભૂલ દરેક માટે એક સમાન દંડ જે ખોટી જોગવાઈ છે એ ના થવી જોઈએ। અમારું ન્યાયતંત્ર કહે છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ। એ બિલના કાયદાઓ કહે છે કે 100 નિર્દોષોને ભલે સજા થાય પણ એક ગુનેગાર છૂટવો ના જોઈએ, જે 100 નિર્દોષોનો ભોગ આપી ના શકાય એ ખરેખર બહુ ખોટું છે। અમારી સરકારને માંગણીઓ છે, ભૂલને ભૂલ ગણો, ભૂલ માટે ટોકન પેનલ્ટી 500-1000 રૂપિયાની હોય એ માનવામાં આવે, સ્વીકારીએ છીએ, પણ એની માટે ચોરી અને ભૂલ માટે સરખો દંડ ના હોવો જોઈએ। અત્યારે કેટલા ટ્રાન્સપોર્ટવાળા તમારી જોડે જોડાયેલા છે? વડોદરાના બધા જ ટ્રાન્સપોર્ટરો અમારી સાથે જોડાયેલા છે। એક દિવસનું સ્વૈચ્છિક બંધ છે એટલે બધાના ગોડાઉન ઓફિસ બંધ છે, જ્યાં કોઈ પણ પ્રકારનું માલ સામાન ખાલી થઈ નથી રહ્યું અને બુકિંગ સત્વરે બંધ છે, ગાડીઓ પોતાના પાર્કિંગમાં જઈને ઊભી થઈ શકે છે, એ માટે વાહનો યાતાયાત તમને સડક પર દેખાતું હશે, પણ ટ્રાન્સપોર્ટની બધી ઓફિસો આજે સદંતર બંધ છે। મારું નામ પિયુષ શર્મા, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ।